નમસ્તે વિદ્યાર્થી મિત્રો તું મારો અવયવ ને હું તારો ગુણક માં આપણે થોડુંક આગળ ભણીએ આને કહેવાય છે આ અઢાર અઢાર કયા ઘડિયામાં આવે તો નવ દુ અઢાર બે ના આગળ કોઈ અવયવ ન નીકળે એટલે કે બે ની આગળ કોઈ ઘડિયો નથી પછી નવ ન વર્ષે તો ત્રણ તેરી નવ આ જે બન્યું હોય એને શું કહેવાય છે અવયવ વૃક્ષ શું કહેવાય છે અવયવ વૃક્ષ તો હવે જો તો આધાર છે એ બીજા કયા ઘડિયામાં આવે છે છ તેરી અઢાર છ ત્રણ ત્રણ ના આગળ નહીં પડે પછી છ ના પડશે બે તેરી છ આખું થઈ ગયું અવયવ વૃક્ષ એટલે કે આપણે છે કયા કયા ઘડિયામાં અઢાર આવે છે તે અહીંયા લખવાના છે અઢારના ભાગ પડ્યા પછી છ ના જે સંખ્યા મોટી છે બે ત્રણ એક એના અવયવ આગળ પડે નહીં એટલે છ ના પડશે પછી આગળ જતા નાની સંખ્યા આવશે તો એના અવયવ પડશે નહીં ચાલો એવી રીતે ચોવીસ ની સંખ્યા લખવાની છે ચોવીસ કયા કયા ઘડિયામાં આવે છે એ આપણે જોઈએ ચોવીસ આવશે પેલા આઠ ના ઘડિયામાં આઠ તેરી ચોવીસ ત્રણ ના ભાગ નહીં પડે આઠ ના પડશે ચાર દુ આઠ એને આપણે આઠ સાથે જોડવાના પછી બે ના નહીં પડે ચાર ના પડશે બે બે ચાર આ ચોવીસ નું એક વૃક્ષ બન્યું એવું બીજું વૃક્ષ બનાવીએ છ ચોક ચોવીસ ચાર ના પડશે અને છ ના પણ પડશે બે બે ચાર ત્રણ દુ છ આના કોઈ પણ આગળ પડશે નહીં એટલે આ વૃક્ષ અહીંયા જ રોકાઈ જશે પછી ચોવીસ બીજા કયા ઘડિયામાં આવે છે ઘડિયામાં બે ના નહીં પડે બાર ના પડશે છ દુ બાર બે ના નહીં પડે છ ના પડશે ત્રણ દુ છ આ પ્રમાણે આખું વૃક્ષ કરવાનું રહે અહીંયા એમ લખ્યું છે આ દાખલો એ છે અણુના ઘરમાં એક બગીચો છે આ બગીચાની વચ્ચે એક રસ્તો પડે છે રસ્તાની એ રસ્તામાં લાદી બનાવે લગાડવા માંગે છે બે ફૂટની ત્રણ ફૂટની ને પાંચ ફૂટની કડિયાએ પ્રથમ હારમાં બે ફૂટની લગાડી છે બીજી હારમાં ત્રણ ફૂટની અને ત્રીજી હારમાં પાંચ ફૂટની લાડી લગાડી છે તો કડિયાએ કાપ્યા એક પણ લાદી કાપી છે નહીં તો આ રસ્તાની લંબાઈ કેટલી હશે તો જોઈએ ત્રણ ગુણ્યા પાંચ કરીએ પાંચ ગુણ્યા ત્રણ પંદર આવે પંદર ગણ્યા આપણે પાછા બે કરીએ તો ત્રીસ આવે તો રસ્તાની લંબાઈ કેટલી હશે ત્રીસ હશે બીજો દાખલો છે મનોજે એક નવું ઘર બનાવ્યું છે તે ભોયતળિયાની તળીયા લાદી લગાડવા માંગે છે ભોઈ તળિયું એટલે ઓરડામાં ભોઈ તળિયું ઓરડાનું માપ છે એ નવ બાય બાર નું છે નવ બાય બાર નું માપ કઈ રીતે તો કે આ જે ચોરસ છે એની એક બાજુ માપ નવ ને બીજી બાજુનું માપ બાર એ જ પ્રમાણે આ બાજુ બાર આવે અને આ બાજુ નવ આવે એટલે આને જ્યારે લખવું હોય તો નવ બાય બાર લખાય છે નવ ગુણ્યા બાર અને લખવાનું જ્યારે બોલવું હોય ત્યારે નવ બાય બાર આમ લખાય છે તો એને ત્રણ પ્રકારની લાદી છે એ જોઈ એક બાય એક ની બે બાય બેની અને ત્રણ બાય ત્રણની એટલે કે એક ફૂટ ગુણ્યા એક ફૂટ બે ફૂટ ગુણ્યા બે ફૂટ અને ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટની તેણે કે આ પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તે કાપ્યા સિવાય લગાડી શકે તો ચાલો આપણે એ કરીએ આપણે નવ ના ગુણક લઈશું વૃક્ષ બનાવ્યું હતું ને તમે તો નવ છે ત્રણ ના ઘડિયામાં ત્રણ પછી આવતા જ નથી ક્યાંય બાર છે એ કયા કયા ઘડિયામાં આવે છે બે છક બાર ત્રણ ચોક બાર બાર તો જો એની અંદર છે એ એક કોમન આવે છે બે કોમન બે નથી આવતા અને ત્રણ પણ નથી ત્રણ આવે છે તો એ લાદી છે એ એક બાય ફૂટની અને ત્રણ બાય ત્રણ ફૂટની લાદી ત્રીજો દાખલો આપ્યો છે રાણી ગીતા અને નસીમા એકબીજાની નજીક મારે છે તેઓના ઘરનો રસ્તો છે એ નેવું ફૂટના અંતરે આવેલો છે ઘરથી ઘરથી ઘર સુધી સુધી રસ્તા છે લાદી લગાડવાનું નક્કી કર્યું છે અલગ અલગ ભાતની ને લંબાઈની લાદી એને ખરીદી છે લાદીએ સૌ રાણીએ સૌથી નાની લાદી ખરીદી ગીતાએ મધ્યમાં કારની અને નસીમાએ છે એ સૌથી લાંબી લાંબી ખરીદી છે જો જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા ઉપર લગાડી શકે તો એ કદની લાદી કેટલી લગાડી શકે છે તો અલગ અલગ છે એ આપણે જાણીએ તો આપણે નેવું ફૂટના અંતરે રસ્તો છે તો આપણે નેવું કયા કયા ઘડિયામાં આવશે એ જોવું પડશે તો એક તો નેવું ગુણ્યા એક એ પોતાના જવું એવું બને છે પછી પિસ્તાલીસ ગુણ્યા બે ત્રીસ ગુણ્યા ત્રણ અઢાર ગુણ્યા પાંચ પંદર ગુણ્યા છ અને દસ ગુણ્યા નવ નવ દાણ નેવ તો એનો અવયવ કયો બને એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ બેતાલીસ અને નેવું પોતે તો હવે રાણીની લાદી છે રાણીએ કઈ લાદી લગાવી છે જો એણે સૌથી નાની લગાડી છે લાદી તો સૌથી નાની લાદી એ એક બાય છે કેટલી એક ગુણ્યા એકની છે તો એ કેટલી લાદી લગાવશે તો એ સૌથી નાની લાદીનું આ માપ છે એની પછી ગુણ્યા બે અને એક બાય ત્રણ આટલી લાદી છે એ લઈ શકે ગીતાની લાદી કેટલી થાય એને મધ્યમ કદ ની લાદીઓ છે એ લીધી છે તો મધ્યમ કદ ની જોઈએ તો બે બાય બે છે બે બાય ત્રણ છે અને ત્રણ બાય ત્રણ છે તો આ છે એ ગીતાની લાદીઓ બને અને નસીમાની લાદી જોઈએ એને સૌથી લાંબી લાદી લીધી છે એટલે સૌથી લાંબી લાદી છે એ પાંચ બાય પાંચની ની છ બાય છ ની અને પાંચ બાય છ ની બને બરાબર તો આ પ્રમાણે છે એ લાદીઓ લગાડી શકે